नमस्ते, जय मां महादेव। तन्नाई एजुकेशन कैम्पस गोंडल। केम छो विद्यार्थी मित्रों, मजा में छो ने? हाँ, सरस। तो आज आप पाठ छ कल्सोर विषय की अंदर स्वापोथी में अभ्यास करवानो छे। तमे जोई सको छो कि आपणी नवी स्वापोथी सेमेस्टर टू नी आवी गयेल छे, बराबर ने बाळको? तो तेनी अंदर आपणे पाठ छ विषय अभ्यास करीशुं। तो दरेक बाळक पोतानी स्वापोथी में पाठ छ खोलशे। पाठ छ, बतक अने अथवा पण हंस। जे अपने पाठ्यपुस्तक में ऊँचा ऊँचा डूंगर चढ़सू जे काव्य आपेलू छे, गीत आपेलू छे, ए गीतनी काव्य पंक्ति अहीं पूर्ण करवानी छे। तमे अहीं बाजू में जुओ छो, एक सरस मजानू चित्र आपेलू छे, आपेलू छे ने, अने बाजू में काव्य पंक्ति पूर्ण करवानी छे। तो पहली लीटी आपेली छे, ऊँचा ऊँचा डूंगर चढ़सू। तो पछी आपणे बीजी लीटी लखीशू, ऊँडी ऊँडी खीण उतरशू। तो अहीं लखशू आपणे ऊंडी ऊंडी खीण उतरशू। पछी बीजी लीटी लखशू आपणे, वहता जळमां नाहशू तरशू। वहता जळमां नाशु तरसु। पछी छे हरियाली मा हरसु फरसु। पछी पंखी साथे कलरव करसु। पंखी साथे कलरव करसु। पछी पंखी साथे कलरव करशू। पछी मीठा तड़के अमे मलक्षू। मीठा तड़के अमे मलक्षू। रेशमिया रेतीमा ढळशू। મોજાને મસ્તીથી મળશું। ચલો બાળકો, કાવ્ય પંક્તિ પૂર્ણ થઈ ગઈ। હવે છે પ્રશ્ન નંબર બીજો। નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટની નિશાની કરો। પછી છે પેલું, હરિયાળીમાં બાળક શું કરશે? તો પેલું ગાયો ચરાવશે, હરશે ફરશે, સૂઈ જશે કે રમશે? તો એમાં શું આવશે? હરિયાળીમાં બાળકો હરશે ફરશે, તો હરશે ફરશેવાળા ખાનામાં આપણે રાઈટ કરશું। પછી બીજું, પંખી સાથે મળીને બાળક શું કરશે? તો ઉડશે, રમશે, માળો બનાવશે કે કલરવ કરશે? તો કે કલરવ કરશે। પછી ત્રીજું, મીઠા તડકામાં બાળક, સાચો વિકલ્પમાં રાઈટ કરો અને પંક્તિ પૂર્ણ કરો। તો આપણે આગળ જોયું કે મીઠા તડકામાં બાળક શું કરશે? તો કે ફરશે, ગીતો ગાશે, મલકશે કે નાચશે? તો જે આપણે હમણાં કાવ્ય પંક્તિ જોઈ કે મીઠા તડકામાં અમે મલકશું, તો એમાં શું આવશે? મલકશે। પછી છે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો। એમાં તમને પ્રશ્ન આપેલો છે અને જવાબ પણ આપેલો છે। હવે જે આપણે પાઠ્યપુસ્તકમાં વાર્તા જોઈ હતી કદરૂપુ બતક, તેના વિશે નીચે વિકલ્પ આપેલા છે, થોડાક તેમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરવાની છે। તો એમાં પહેલો, પાંચમું ઈંડું કોનું હતું, જે આપણે વાર્તા વાંચી હતી, આપણે એમાં પાંચમું ઈંડું હતું તે કોનું હતું? તો કે કાગડાનું, ચકલીનું, હંસનું કે કબૂતરનું? તો કોનું હતું? તો કે હંસનું। પછી બીજું,
बतके डोशी माने शू पूछ्यू, हूँ तमारी त्या रहू, मने खावानू आपसो, मने पानी आपसो, मने रस्तो बतावशो। तो बतके शू पूछ्यू तू डोशी माने के हूँ तमारी त्या रहू। ए पछी त्रीजू, सरोवर पासे कोण रहेतू हतू, तो के हंस परिवार, बतक परिवार, कबूतरनो परिवार के चकली परिवार। तो सरोवर ने पासे कोण रहेतू हतू, तो के हंस परिवार। पछी चौथू, एक दिवस सरोवर ने काठे बतक ने कोण मळ्यू, माछली, मगर, देडको के हंस कन्या। हाँ, शू मळ्यू, हंस कन्या। पछी छे प्रश्न नंबर 5, नीचेनी खाली जग्या पूरो। तेमा पेलू छे, बतकीए खाली जग्या जग्याए ईंडा मूक्या हता। तो ऑप्शन आपेलो छे तमने, जोखमी के सुरक्षित। तो बतकीए केवी जग्याए ईंडा मूक्या हता, तो के सुरक्षित जग्याए। तमारे बे लीटीने टच करीने लखवानुं छे दरेके दरेक प्रश्न खाली जग्या, बराबर सुरक्षित। पछी बीजू, बतकना चारे बच्चा खाली जग्या करवा लाग्या, कलक कलक के कलबल कलबल। तो शुं आवशे एमां, कलक कलक, कलक કલો, બરાબર ને બાળકો? સરસ. પછી ત્રીજું, વાવાઝોડું આવ્યું ત્યારે બતકે એક ખાલી જગ્યામાં આશરો લેવાનું નક્કી કર્યું, ઝાડ ઉપર કે ઝૂંપડીમાં? તો કે ઝૂંપડીમાં. શું આવશે? ઝૂંપડીમાં. પછી ચોથું, એક ઝૂંપડીમાંથી એક ખાલી જગ્યા બહાર આવ્યા, ડોશીમાં કે દાદાજી? તો કે ડોશીમાં, ડોશીમાં. હવે છે પ્રશ્ન 6, વાક્ય ખરા છે કે ખોટા તે રાઈટ કે રોંગની નિશાની કરીને જણાવો. તો બતકીએ 5 ઈંડા મૂક્યા હતા, તો કે ખોટું. પછી જુવાન મરકો બતકના અસલી રૂપને ઓળખી ગયો, તો કે ખોટું. પછી ત્રીજું, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે તેથી તે બતકના ઈંડા લાવી શકે, તો કે ખોટું. પછી ચોથું, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર ભાગી ગયો, એટલે કે નાસી ગયો, તો કે ખોટું. પછી 5, તે કદરૂપું નહીં પણ એક સુંદર રાજહંસ હતો, તો કે સાચું. પછી 6, બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવી ગયો કે તે સુંદર છે, તો કે ખોટું. હવે છે પ્રશ્ન નંબર 7, વાક્ય કોણ બોલે છે અથવા તો તે વાક્ય કોણ બોલી શકે છે અને કોને કહે છે તે લખો, બરાબર ને બાળકો? સરસ. તો પેલું, આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવાનું કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ, આવું કોણ બોલ્યું હતું? અથવા તો આ વાક્ય કોણ બોલી શકે? તો કે બતકના બચ્ચા બોલી શકે. અહીંયા પણ આપણે બે લાઈનને ટચ કરીને લખીશું, આપણે બતકના બચ્ચા બોલી શકે, આ રીતે બે લાઈનને ટચ કરીને લખવાનું છે, બરાબર ને બાળકો? સરસ. પછી બીજું, અમે તેની સાથે નહીં રમીએ, આવું કોણ બોલી શકે વાક્ય? અથવા તો આવું વાક્ય બોલીને કોને કહી શકે? તો લખશું આપણે, બતકના બચ્ચા, બતકના બચ્ચા બોલી શકે, આ વાક્ય બતકના બચ્ચા બોલી શકે છે,
બતકના બચ્ચા બોલે છે અને કોને કહે છે તે? માતા બતકને કહે છે. માતા બતકને કહે છે, બરાબર ને બાળકો? સરસ. પછી ત્રીજું વાક્ય. આ બચ્ચું પણ તમારી છે, મારું જ સંતાન છે. એવું કોણ બોલી શકે આ વાક્ય કે આ બચ્ચું છે તે તમારી છે, મારું જ સંતાન છે? તો બતકની માં કોને કહે છે? બતકની માં, બતકની માતા બતકના બચ્ચાને કહે છે. કોને કહે છે? તો કે બચ્ચાને કહે છે. પછી ચોથું. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? આવું કોણ બોલી શકે? તો કે બતકની માતા. પછી પાંચમું. બધા મને કેમ ધિક્કારે છે? ધિક્કારે છે એટલે કે બધા મને કેમ નફરત કરે છે? તો ત્યાં શું આવશે? કદરૂપુ, કદરૂપુ બતક. પછી છે છઠ્ઠું. વરસાદ બંધ થાય ત્યાં સુધી અમે અહીં રહી. હવે એવું કોણ બોલ્યું હતું? તો કે ડોશી માઈએ. કોને કીધું હતું એવું? ડોશી માઈએ કદરૂપા બતકને કહ્યું હશે. ડોશીમાં છે એને કદરૂપા બતકને કહ્યું હશે. હવે છે સાતમું. આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં ન રહેવા દેવાય. એવું કોણ બોલ્યું હતું? તો કે ડોશીમાં. પછી આઠમું. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી, તો એવું કોણ બોલે છે? તો કે શિકારી કૂતરો, શિકારી કૂતરો. પછી નવું. તું ભૂલું પડ્યું છે, આવ હવે આપણે સાથે જ રહીશું, તો એવું કોણ બોલ્યું હતું? તો કે જુવાન હંસ, જુવાન હંસ. કોને કહેતું હતું? કદરૂપા બતકને, કદરૂપા બતકને કહે છે. જુવાન હંસ છે તે કદરૂપા બતકને કહે છે. પછી છે દસમી. તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? આવું કોને કહ્યું હતું? તો કે હંસ કન્યાએ. કોને કહ્યું? હંસ કન્યા કદરૂપા બતકને કહે છે. પછી છે અગિયારમી. તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. તો કે કદરૂપું, કદરૂપું બતક હંસ કન્યાને કહે છે. ચલો, આજે આપણે પેજ નંબર 6 સુધી અભ્યાસ કર્યો. હવે જે પ્રશ્ન નંબર 8 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, તે આપણે આવતા લેક્ચરમાં જોશું, બરાબર ને બાળકો? તો ત્યાં સુધી પાના નંબર 3, 4, 5 અને 6 વ્યવસ્થિત પૂર્ણ કરવાના છે, અક્ષર સારા કરવાના છે, બરાબર ને બાળકો? સરસ. તો ચલો, ત્યાં સુધી બધા બાળકો વ્યવસ્થિત લખી લેશો,
જેટલું લખાવેલું છે તેટલું વાંચવાનું પણ છે, બરાબર ને બાળકો? સરસ, સારા અક્ષરે કોઈ પણ પ્રકારની ભૂલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે બાળકો, સરસ. તો ચલો ત્યાં સુધી જય મામાદેવ, આવજો.